ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ આવતીકાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી વગેરે રાજકીય પક્ષોએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. બીજી તરફ ભાજપ શાસિત રાજ્યોમાં આ બંધની નહિવત અસર દેખાય તેવી શક્યતા છે. ગુજરાતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ખડે પગે રહેવા આદેશ કર્યો છે, જેને પગલે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. જામનગરનું માર્કેટિંગ યાર્ડ આવતીકાલના બંધમાં જોડાશે નહીં, જ્યારે લાલપુર અને જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ આવતીકાલે બંધ પાડશે. આવતીકાલે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની શકે તેવી સંભાવનાને પગલે દેશભરમાં ચિંતાનો માહોલ છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગે બવાલ થઈ હતી. અહીં ચાલી રહેલા દાંડિયારાસ દરમિયાન હાજી અબ્બાસ ખફી નામનો શખ્સ પૂરઝડપે બાઇક લઈ નીકળતા લગ્નવાળા કુટુંબીજનોએ તેને રોક્યો હતો, જેને પગલે હાજી અબ્બાસ ખફીએ ઉશ્કેરાઈ જઈ લગ્નવાળા પરિવારને ધમકીઓ આપી હતી. આ બોલાચાલી પછી એ વિસ્તારના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો અડધી રાત્રે રેલી સ્વરૂપે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આખરે પોલીસે તેમની માંગ અનુસાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટકાયત કરતા મામલો શાંત થયો હતો. જામનગરમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે, તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ 7 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 28 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે, પરંતુ કોરોનાનો મૃત્યુદર કાબૂમાં આવતો નથી એ ચિંતાનો વિષય છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 6 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવાર કરતા તબીબો પણ તમામ સાવધાની છતાં કોરોનાની ઝપટમાં આવી જતા હોય છે. જામનગરની પ્રસિદ્ધ ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં પણ 15 કરતા પણ વધુ તબીબો કોરોનાના વાયરસથી સંક્રમિત થયા હતા. જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અજય તન્ના, ડીન ડોક્ટર નદીની દેસાઈ, ફેકલ્ટી મેમ્બર્સ ડોક્ટર હિમાંગ આચાર્ય, ડોક્ટર હર્ષ ત્રિવેદી, ડોક્ટર રાહુલ મહેતા, ડોક્ટર એન આર રાઠોડ, રેસિડેન્ટ ડોક્ટરમાં ડોક્ટર વિજય વહાણિયા, ડોક્ટર કિંજલ નાદિયા, ડોક્ટર તેજસ રાબડિયા, ડોક્ટર રાજુ ગોળીફાળ, ડોક્ટર પૂજા ઉપાસના, સર્જિકલમાં ડોક્ટર નીતા રાડા, આરએમઓ ડોક્ટર પંચાસરા વગેરે ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા હતા. આ ડોક્ટરો પોતાના પરિવારથી દૂર રહી સારવાર લઈ રોગમુક્ત થયા પછી ફરીથી પોતાની ફરજ બજાવવા લાગ્યા છે. ડૉક્ટર અજય તન્ના, ફોર્મ મેડિસિન વિભાગ. કોરોના કાળ દરમિયાન મને જીજી હોસ્પિટલ તરફથી અમદાવાદ ખાતે ફરજ બજાવવા માટેની એક તક મળી હતી. જે પીરિયડ દરમિયાન 10 દિવસ હું અમદાવાદ રહેલો અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં 10 દિવસ મેં કોરોના વોર્ડમાં સેવા આપી. કોરોના કાળમાં અથવા તો કોરોનાના સમયે આપણે કેવી રીતે કામ કરવું બરાબર જે વિશેની સંપૂર્ણ માહિતી તો હતી જ, પણ જ્યારે વર્ક કરવાનો જ્યારે અનુભવ થયો ત્યારે એવું લાગ્યું કે ના, હું અહીંયા આવેલું છું બીજે મેડિકલ કોલેજમાં, જે સાર્થક થયું છે. શું કામે સાર્થક થયું છે તો કે તેનું એક રીઝન એવું છે કે મારો જે કોરોના વિશેનો જે ડર હતો બરાબર, ડૉક્ટર તરીકે મને બી થોડું એવું લાગતું હતું કે ભાઈ હું ત્યાં જઈશ અને મને પેલી કંઈ તકલીફ થશે તો, પણ મારો સંપૂર્ણ ડર જે છે એ બીજા મેડિકલ કોલેજમાં હું જ્યારે ગયો ત્યારથી મારો ડર છે ચાલ્યો ગયો અને એકદમ હું સંપૂર્ણ રીતે ભયમુક્ત થઈ અને હું મારી કાર્યવાહી કરતો હતો. જે 10 દિવસ દરમિયાન બરાબર જે મને અનુભવ મળેલો બરાબર અને જે મને દર્દીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થયેલો છે, જ્યારે ફરજ પરત કરીને જ્યારે જામનગર પાછો આવ્યો અને તે સમય પછી 5 દિવસનો સમયગાળો જે અમને લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે, તો 5મા દિવસના અંત બાદ મારો ટેસ્ટ કરવામાં આવ્યો. શું કામે મેં ટેસ્ટ કરાવ્યો તો કે ભાઈ 5 દિવસ બાદ મારે મારા પાછા ઘરે જવું હતું, એટલે એઝ એ સ્ક્રીનિંગ મારો એક ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં મારો કોરોનાનો ટેસ્ટ છે એ પોઝિટિવ આવેલો. તો પોઝિટિવ ટેસ્ટ આવ્યા પછી હું સીધો હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલો. દાખલ થયા બાદ 10 થી 12 દિવસના ગાળા બાદ હું પાછો મારો જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે મારો ટેસ્ટ છે નેગેટિવ આવ્યો. તો જ્યારે તમારો ટેસ્ટ પોઝિટિવ આવે
ત્યારે તમારા એઝ એ ડૉક્ટર તરીકે તમારી સંવેદનાઓ શું હોય, તમે તમારા મનમાં કયા કયા જાતના પ્રશ્નો ઉદ્ભવતા હોય, બરાબર, અને તમારે આગળ શું કરવું, બરાબર, અથવા તો આગળના સમયમાં તમારે બીજું શું શું વિચારો તમે, બરાબર. તો ડૉક્ટર તરીકે જો તમે આવું વિચારતા હો તો દર્દીઓની કન્ડિશન તો તમે શું થશે, બરાબર, જેનો આપણો પૂર્ણ રીતે આપણે એક જાતનો ચિતાર છે એ મનમાં આવી જાય. તો કોરોના કાળ પૂરા થયા બાદ પછી 28 દિવસની રિકવરી બાદ, બરાબર, કે જેમાં મને એવું હતું કે ભાઈ પહેલેથી મારું એક જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે મનમાં એક એવું હતું કે ભાઈ મારે કશું કંઈક કરવું એમ, એટલે મનમાં આવું હતું કે શું કરી શકું એમ. તો કે ભાઈ પ્લાઝમા તમે ડોનેટ કરી શકો, તો મનમાં એક નિશ્ચય હતો કે ભાઈ જીજી હોસ્પિટલમાં ફર્સ્ટ ફેકલ્ટી તરીકે મારે જ મારું પ્લાઝમા ડોનેટ કરવું, બરાબર. એટલે પ્લાઝમા ડોનેટ કરવા પહેલાં તમારે 28 દિવસનો સમય જોઈએ. કોરોનામાંથી મુક્ત થયા બાદ 28 દિવસ બાદ જ તમારો ટેસ્ટ થઈ શકે, જેમાં તમારા 28 દિવસ બાદ જે એન્ટીબોડી ટેસ્ટ છે પોઝિટિવ આવે ત્યારબાદ જ તમે પ્લાઝમા ડોનેટ કરી શકો. શું કામ પ્લાઝમા ડોનેટ કરવું? તો કે પ્લાઝમા ડોનેટ એટલા માટે કરવું જોઈએ કે ભાઈ ડૉક્ટર તરીકે હું મારા સમાજને કેવી રીતે પ્રોત્સાહિત કરું, કે તમારે કામ તો બધાને કરવાનું છે પણ કામ કરવામાં તમે પ્લાઝમા ડોનેટ કરો તો તમને કંઈ તકલીફ થાય તો કે ના થાય. તો જો ડૉક્ટર તરીકે કામ કરતાં કરતાં બી તમે પ્લાઝમા ડોનેટ કરી શકતા હો તો બીજા લોકોને બી એક આપણે પ્રોત્સાહિત કરી શકીએ, જે મારો ઉદ્દેશ્ય હતો. અને બીજું એવું હતું કે પ્લાઝમા જે છે એ પ્લાઝમા ડોનેટમાં દર્દીઓને આપણે આપીએ તો દર્દી જલ્દી રિકવરી થઈ જાય. તો જેટલા બી લોકોને કોરોના થયેલો છે એ લોકોને મોટિવેટ કરવા, પ્રોત્સાહિત કરવા માટે, તેમને એ લોકોનો જે ઉત્સાહ જળવાઈ રહે, તે લોકોની મંદરમાં મનમાં રહેલી બધી ડર જે છે, બીક છે, બરાબર, કે ભાઈ દર્દી છે એ દર્દ પછી સાજો થઈ જાય અને પ્લાઝમા ડોનેટ કરે તો એને કોઈ તકલીફ થતી નથી, આ બધા ઉપરોક્ત કારણોસર મેં પ્લાઝમા ડોનેશન માટેનું એક મનમાં જે પેલું હતું મારું હા મતી કે ભાઈ ના મારે તો કરવું જ છે, બરાબર, અને જે મેં ડોનેટ કરીને પૂરું કર્યું. અને ડોનેટ કર્યા બાદ જેટલા બી લોકો મને મળતા, બરાબર, એ લોકોને પાછું હું પ્રોત્સાહિત કરતો કે ભાઈ તમે આવો, બરાબર, તમારો ટેસ્ટ કરાવો, 28 દિવસ બાદ આપણે એમનું પ્લાઝમા ડોનેટ કરી જ શકીએ છીએ, આપણું એન્ટીબોડી છે એ પોઝિટિવ આવે તો આપણે 100% કરી શકીએ. અને પ્લાઝમા ડોનેશન છે સ્વસ્થ વ્યક્તિ હોય જેનું હિમોગ્લોબિન છે 12 ગ્રામ ઉપર રહેતું હોય તો એ લોકો છે 15 દિવસમાં એક વખત એવી રીતે જ્યાં સુધી એનું એન્ટીબોડી ટાઇટર જે પોઝિટિવ રહે ત્યાં સુધી લોકો એ પ્લાઝમા ડોનેટ કરી શકે. બીજું અમદાવાદ બીજી મેડિકલમાં મારું પોસ્ટિંગ થયું, બરાબર, ત્યારે પ્રથમ દિવસે મને એટલી ખબર નહોતી કે ભાઈ મારે કેટલા પેશન્ટ જોવાના. અમદાવાદમાં ફ્લોર વાઇઝ સિસ્ટમ છે ત્યાં આપેલી છે, બરાબર, જે ફ્લોર વાઇઝમાં સેક્શન એ બી સી ડી એ લોકોએ આપેલા છે. તો પ્રથમ ફ્લોરમાં ધારો કે 168 જેવા પેશન્ટ, 168 થી 170 જેવા પેશન્ટ અંદાજિત હોય તો મને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફ્લોર એ મને ડ્યુટી આપવામાં આવતી હતી. એ ત્યારે મને મનમાં પ્રશ્ન થતો કે હું આ કામ કેવી રીતે કરી શકીશ એમ. પણ એક વખત ચાલુ કર્યું, બરાબર, પછી કશો વાંધો આવતો નહીં. એટલે અંદાજિત હું છે 500 550 જેવા પેશન્ટ છે પર ડે હું જોતો, બરાબર. અને એટલી ગરમી હોવા છતાં, બરાબર, પીપી કીટ પહેરીને, બરાબર, પાણી વગેરે કશું ના લીધેલું હોય પણ છતાં બી કોઈ પણ જાતની તકલીફ પડતી નથી એમ, બરાબર. અને મને બી સમજાતું નહોતું કે આટલો મોટિવેશન ફોર્સ છે એ ક્યાંથી આવે છે, બરાબર. પણ એક વખત તમે મનમાં ધારી લો કે ભાઈ ના મારા આમ કરવું છે, બરાબર, અને મારા કરવાનું જ છે તો આપણે એ પરિસ્થિતિને પાર પાડી શકીએ છીએ જેમાં આપણે કોઈ પણ વસ્તુમાં તકલીફ પડતી નથી. હું ડૉક્ટર દીપક તિવારી, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક જીજી હોસ્પિટલ જામનગર. મને કોરોના થયેલો સપ્ટેમ્બર મહિનામાં. અમે બધા ડૉક્ટર્સ કામ કરતા હોઈએ દવાખાનામાં, દર્દીઓના સગાને મળતા હોઈએ, દર્દીઓ જોતા હોઈએ, એટલે અમે દવાખાનામાં કામ કરતાં કરતાં આ કોરોના થયેલ, એટલે તાવ આવતો હતો, શરીરમાં દુખાવો થતો અને અન્ય લક્ષણો હતા. તપાસ કરાવતા કોરોનાનું નિદાન થયું અને એ સારવાર અમારા ત્યાંના નોડલ અને સિનિયર ડૉક્ટર્સ ડૉક્ટર ચેટર્જી, ડૉક્ટર ગોસ્વામી,
ડૉક્ટર મનીષ મહેતા સાહેબ એ લોકો પાસેથી લીધેલી. મને તપાસ માટે દાખલ કરવામાં આવ્યું, બધી તપાસો કરી અને બધા ઇન્જેક્શન સારવાર આપી અને ખૂબ જ સરસ રીતે નર્સિંગ સ્ટાફ, મેડિકલ એટેન્ડન્ટ, ડૉક્ટર્સ, પીજી ડૉક્ટર્સ અને વોર્ડના સર્વન્ટ્સ એ લોકો બધા રેગ્યુલરલી મળતા અને ધ્યાન રાખતા. આ બીમારીમાં દવાખાનામાં અંદર ગયા પછી તાવ, દુખાવો અને સાથે સાથે એકલા રહેવું પડે એટલે પરેશાની થાય છે, જેમાં દવાખાનાના બધા લોકોની ખૂબ જ મદદ મળે છે. એમની સામાજિક મનોસામાજિક લાગણીઓથી, ટેકાથી આપણે આ બીમારીમાંથી બહાર આવી શકીએ છીએ.